नमस्कार मित्रों, आज धोरण 12 आंकड़ाशास्त्र भाग 1 एनु चैप्टर नंबर 4 सामयिक श्रेणी, चैप्टर नंबर 4 सामयिक श्रेणी जेनु बोर्डनु वेटेज छे 12 मार्क्स। आ 12 मार्क्स नी अंदर एक विकल्प, एक टूको प्रश्न, एक बे मार्क्स, एक त्रण मार्क्स अने एक पांच मार्क्स एवी रीते एनु वेटेज छे। सामयिक श्रेणी एटले शुं? तो सामयिक श्रेणीनो अर्थ समझवा माटे सौथी पहला आपणे समझवू पड़े पूर्वानुमान। पूर्वानुमान एटले शुं? तो पूर्वानुमाननी व्याख्या छे के भूतकाळमां बनेली घटनाओनी माहितीना अभ्यास परथी ભવિષ્યના કોઈ એક ચોક્કસ સમય માટે કરવામાં આવતા અનુમાનને પૂર્વાનુમાન કહે છે। હવે અહીંયા ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતીના અભ્યાસ પરથી, મતલબ એક ઉદાહરણથી સમજીએ કે ભાઈ વર્ષ 2016 ની અંદર નફો 8 લાખ રૂપિયા થયો છે, 2017 માં 10 લાખ રૂપિયા થયો છે, 2018 ની અંદર 15 લાખ રૂપિયા થયો છે, તો હવે 2019 માં નફો કેટલો થશે? મતલબ 2016, 17 અને 18 એ ભૂતકાળ છે, તો ભૂતકાળમાં બનેલી માહિતીના અભ્યાસ પરથી ભવિષ્યમાં કોઈ એક ચોક્કસ સમય માટે, મતલબ 2019 માટે એ નફો કેટલો થશે એ જો મારે મેળવવું હોય તો એને કહેવાય પૂર્વાનુમાન। મિત્રો, તમે પણ ધારો કે ધોરણ 1 થી 8 માં મેળવેલું રિઝલ્ટ, એના પરથી ધોરણ 9 નું રિઝલ્ટ કેટલું આવશે જો એ તમારે મેળવવું હોય તો તમે સામયિક શ્રેણીનો ઉપયોગ કરીને મેળવી શકો છો। તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા સમજીએ પૂર્વાનુમાન। તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતીના અભ્યાસ પરથી ભવિષ્યના કોઈ એક ચોક્કસ સમય માટે કરવામાં આવતા અનુમાનને પૂર્વાનુમાન કહે છે। મતલબ અહીંયા કોઈ ચોક્કસ નથી પરંતુ અનુમાન છે। તો ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ છે એની માહિતી એકત્રિત કરો અને એ માહિતીનો અભ્યાસ કરી અને ભવિષ્ય માટે અનુમાન લગાવીએ તો એને કહેવાય પૂર્વાનુમાન। મિત્રો, સામયિક શ્રેણીની વ્યાખ્યા પણ એવી છે, જોઈએ સામયિક શ્રેણી એટલે શું। તો નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે। નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને, મિત્રો સિમ્પલ વસ્તુ, અહીંયા મને વર્ષ આપ્યા છે, અહીંયા મને વેચાણ આપ્યું છે, તો 2007 નું વેચાણ, અહીંયા વેચાણ કરોડ રૂપિયામાં છે તો 10 કરોડ રૂપિયાનું, 2008 ની અંદર 12 કરોડ, 2009 ની અંદર 15 કરોડ, 2010 ની અંદર 20 કરોડ રૂપિયાનું વેચાણ। તો હવે મારે જાણવું છે કે 2011 ની અંદર વેચાણ કેટલું હશે? તો મિત્રો, તમે અહીંયા અનુમાન લગાવી શકો કે વેચાણમાં સતત વધારો થતો જાય છે, તો 2011માં પણ વેચાણ 20 કરોડથી વધુ હશે। આવું એક અનુમાન છે જેને આપણે કહીશું પૂર્વાનુમાન। અને આવી રીતે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે। અને આ જે સામયિક શ્રેણીનો ચલ છે એને આપણે YT વડે દર્શાવીશું। તો સામયિક શ્રેણીની વ્યાખ્યા છે, નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે। મિત્રો, રિયલ લાઈફની અંદર આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે। કોમર્સની અંદર જ્યારે કોર્પોરેટ એટલે કે કંપનીઓની અંદર ઘણી બધી વખત CACS એ પોતે આવું અનુમાન લગાવતા હોય છે। મિત્રો, અહીંયા એક ઉદાહરણથી સમજીએ। ધારો કે તમારી એક કંપની છે, તમારી કંપની કોઈ એક વસ્તુ બનાવે છે, ધારો કે કંપની તમારી આવી એક માર્કર બનાવે છે। હવે એ કંપનીની કેપેસિટી એક વર્ષની અંદર આવી 10 લાખ માર્કર ઉત્પાદન કરવાની છે, પરંતુ જો
तमारू वेचाण 15 लाख रुपया, अरे 15 लाख मार्कर पेननू छे, तमे जारे एनो अनुमान करायू तो ये अनुमान 15 लाख पेननू आयो, तो जे 5 लाख पेन बनावानी तमारी कैपेसिटी नथी, जे वधु वेचाण थाय छे तो एना माटे तमे योग्य डिसीजन लई शको। एवी ज रीते सरकार ने पण खूब ज उपयोगी छे कि भाई सरकार केटलो टैक्स ले छे, तो धारो के जुदा जुदा वर्ष दरमियान एने केटलो टैक्स मळ्यो अने एने केटलो खर्च कर्यो, तो हवे आ वर्षे एने केटलो टैक्स मळशे अने एना परथी प्लानिंग करी शके। टूंकमां पूर्वानुमान करवू खूब ज जरूरी छे, पूर्वानुमान परथी तमे भविष्यना निर्णयो लई शको। तो आपणा माटे आ चेप्टर खूब ज उपयोगी छे। हवे जोईए सामयिक श्रेणीनुं महत्व। आ सामयिक श्रेणीनुं महत्व शुं छे? तो सौथी पहला भूतकाळनी माहिती परथी श्रेणीनी किंमतमां थता फेरफारोनी दिशा जाणी शकाय छे। माहिती भूतकाळनी छे, भूतकाळमां जे घटनाओ बनी गई छे एना परथी एनी जे श्रेणीनी किंमत छे એમાં શું ફેરફાર થાય છે એની દિશા જાણી શકાય છે। મેં તમને ઉદાહરણ આપ્યું છે 7, 8, 9, 10, તો 2011 માટે આ દરેક વર્ષ ભૂતકાળના છે। તો ભૂતકાળની જે માહિતી છે, ભૂતકાળની જે કિંમત છે એના પરથી ભવિષ્યની અંદર એની શું કિંમત આવશે એમાં શું ફેરફાર થશે તે આપણે જાણી શકીએ છીએ। બીજો પોઈન્ટ, શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ પણ મેળવી શકાય છે। મતલબ અહીંયા શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે, શું બમણી થાય છે, 3 ગણી થાય છે, 5 ગણી થાય છે, જે પ્રમાણમાં ફેરફાર થાય તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે। એના પછી ત્રીજો પોઈન્ટ કે ભવિષ્યની અંદાજિત કિંમતથી નીતિ ઘડવામાં સરળતા રહે છે। મિત્રો આ પોઈન્ટ મેં તમને સમજાવ્યો એ રીતે આપણે ઉદાહરણથી સમજીએ કે મારી કંપની કોઈ 10,000 યુનિટ બનાવી શકે છે, પરંતુ હવે ભૂતકાળની માહિતીના અભ્યાસ પરથી મેં જ્યારે પૂર્વાનુમાન કર્યું ત્યારે એ કિંમત 15,000 યુનિટની થાય છે, મતલબ 5,000 યુનિટનું વેચાણ આ વર્ષે મારે વધુ થવાનું છે, તો એ 5,000 યુનિટ વધુ કેવી રીતે ઉત્પાદન કરવા, એની નીતિ ઘડવા માટે મારે નવા કામદારો રાખવા, નવી મશીનરી વસાવવી કે બહારથી અમુક પાર્ટ્સ લાવવા, આવી એની નીતિ ઘડવા માટે સરળતા રહે છે। ત્યારબાદ ચોથો પોઈન્ટ, બે અથવા વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામાયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે। ધારો કે કોઈ બે કંપનીઓ છે, એ બંને કંપનીઓ આ રીતે માહિતી, દરેકની માહિતી હશે વર્ષ અને વેચાણ, વર્ષ અને વેચાણ, તો બંને કંપનીઓ એનો તુલનાત્મક અભ્યાસ કરી શકે। મિત્રો સામાયિક શ્રેણીનું મહત્વ એ 2 માર્ક્સની અંદર થિયરીમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે। સામાયિક શ્રેણીની વ્યાખ્યા એ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે। તો હવે સૌથી અગત્ય આ ચેપ્ટરની અંદર 4 શોર્ટ નોટ ભણવાની છે। આ 4 શોર્ટ નોટ કઈ રીતે છે, તો એના માટેનો એક પોઈન્ટ, સામાયિક શ્રેણીના ઘટકો જો 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે સામાયિક શ્રેણીના ઘટકો જણાવો, તો માત્ર તમારે નામ લખવાના છે। સામાયિક શ્રેણીના મુખ્ય 4 ઘટકો છે, દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, બીજું મોસમી ઘટક, ત્રીજું ચક્રીય ઘટક અને ચોથું યાદચ્છિક કે અનિયમિત ઘટક। જો 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે સામાયિક શ્રેણીના ઘટકો જણાવો, તો માત્ર નામ લખવાના છે। સામાયિક શ્રેણીના મુખ્ય 4 ઘટક છે, દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક કે અનિયમિત ઘટક। હવે મિત્રો આ 4 ઘટકમાંથી 1 ઘટકની શોર્ટ નોટ પરીક્ષાની અંદર ફરજિયાત પૂછાય છે,
तो आपने सौथी पहली शॉर्ट नोट छे, सौथी पहलो घटक छे दीर्घकालीन घटक अथवा वलण, एना विषे आपने समझिए। मित्रों ने नाम पर थी आपने ख्याल आवशे, दीर्घ, दीर्घ मतलब लांबो अने कालीन मतलब समय, तो लांबा गाळानो समय। तो दीर्घकालीन घटक अथवा वलण विषे आपणे समझिए, तो लांबा समयना अंतरे स्थायी असर दर्शावता मापने दीर्घकालीन घटक के वलण कहे छे। लांबा समयना अंतरे स्थायी असर दर्शावता मापने, अत्यारे जे छे ए हाल 2-5 वर्षनी अंदर नथी थयुं, परंतु एनी माहिती ए खूब लांबा समय थी। एक उदाहरण आपू के भारतनी अंदर मृत्यु दरमां थतो घटाड़ो, तो 2-5 वर्षमां मृत्युदर नथी घटी गयो, ए मृत्युदर घटवा माटेनो समयगाळो खूब ज लांबो छे। बीजू के शिक्षणना व्यापमां थयेलो वधारो, शिक्षण दरमां थयेलो वधारो, साक्षरता दरमां थयेलो वधारो, आ पण 2-5-10 वर्षनी अंदर नथी थयो, परंतु एने खूब लांबो समय लीधो छे। मित्रों बीजू पण तमे जोई शको के मार्केटनी अंदर डॉलर सामे रुपियो, ए पण रुपियो नबळो पड़े छे, एक साथे नबळो नथी पड़ो, ए धीमे धीमे, टूंकमां खूब लांबो समय होय, ए लांबा समयना अंतरे स्थायी असर, ए लांबा समयगाळा पछी ए वस्तु स्थायी थई जाय छे। तो एटला माटे एनी एक व्याख्या छे, लांबा समयना अंतरे स्थायी असर दर्शावता मापने दीर्घकालीन घटक के वलण कहे छे। बीजो पॉइंट, आ वलण वधतुं होय, वलण घटतुं पण होय, अथवा तो वलण स्थिर पण होई शके छे। मतलब वलण वधतुं, घटतुं के स्थिर पण होई शके छे। त्रीजो पॉइंट छे, आम सामयिक श्रेणीना चलमां खूब लांबा समयना गाळामां जे चलन जोवा मळे તે દીર્ઘકાલીન ઘટક કે વલણની અસર છે। એક વર્ષમાં 2 વર્ષમાં નથી બદલાઈ જતું, પરંતુ ખૂબ લાંબા સમયગાળે અત્યારે જો એમાં બદલાવ આવ્યો હોય, તો આ બદલાવ, આ ફેરફાર એ માત્ર ને માત્ર દીર્ઘકાલીન ઘટક અથવા વલણનો ફેરફાર છે તેમ કહેવાય। મિત્રો ઉદાહરણથી સમજીએ, ફેશન, તો ફેશન 2 અથવા 3 વર્ષની અંદર બદલાઈ જતી હોય છે, તો એ ટૂંકા ગાળાની નથી। પણ મેં ઉદાહરણ આપ્યું હોય કે શિક્ષણ દરમાં થયેલ વધારો, સાક્ષરતામાં થયેલ વધારો, મૃત્યુ દરમાં થયેલ ઘટાડો, તો આ બધી વસ્તુ 2-5 વર્ષની અંદર બદલાઈ જતી નથી, પરંતુ એ ખૂબ લાંબો સમયગાળો લે છે। તો આમ સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયના ગાળામાં જે ચલન જોવા મળે તે દીર્ઘકાલીન ઘટક કે વલણની અસર છે તેમ કહેવાય। ત્યારબાદ વલણમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરાતો હોવાથી સામયિક શ્રેણીના વચગાળાના કે ટૂંકા ગાળાની વધઘટને ધ્યાનમાં લેવામાં આવતી નથી। માત્ર ને માત્ર જ્યારે દીર્ઘકાલીન ઘટક વલણની અસર તમારે જોઈતી હોય, તો લાંબા ગાળાના વધઘટની જ અભ્યાસ તમારે કરવાનો છે। તો ત્યાં ટૂંકા ગાળાના કે વચગાળાના જે કંઈ ફેરફાર થતો હોય એને આપણે ધ્યાનમાં લેતા નથી। તો એટલા માટે કહ્યું છે કે વલણમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરાતો હોવાથી સામયિક શ્રેણીના વચગાળાના કે ટૂંકા સમયની વધઘટને ધ્યાનમાં લેવામાં આવતી નથી। ત્યારબાદ દીર્ઘકાલીન ઘટક હેઠળ થતા ફેરફારોનો દર ખૂબ જ ધીમો હોય છે, દર વર્ષે 10%, 5%, 15% વધી જતું નથી, એ વધારાનો દર ખૂબ જ ધીમો હોય છે। એ વધારો કઈ રીતે થશે, સૌથી પહેલાં વધશે, પછી સ્થિર થશે, અને પછી ધીમે ધીમે ઘટશે। તો એટલા માટે અહીંયા ઉદાહરણમાં પણ લખ્યું છે કે ભારતમાં શિક્ષણ દરમાં થયેલ વધારો, મૃત્યુ દરમાં થયેલ ઘટાડો, આ દર વર્ષે વધે છે, દર વર્ષે ઘટે છે, પણ એનો દર ખૂબ જ ધીમો હોય છે, એ ધીમે ધીમે વધે છે અથવા તો ધીમે ધીમે ઘટે છે। અને સૌથી અગત્યનો વિકલ્પની અંદર પૂછાઈ શકે એવો પોઈન્ટ, સંકેત, તો દીર્ઘકાલીન ઘટક અથવા વલણને સંકેતમાં TT વડે દર્શાવવામાં આવે છે।